Hi students, I welcome you all again to our technical communication skills session. In the last session, we studied the models of communication and its theories. We discussed about the Laswell model of communication, David Berlew's SMCR or SMCRF model, Shannon and Weaver model, Osgood and Schramm circular model, Carey's model, Paulo Freire's theory, Marxism based model, Indian communication theory, and Islamic theory. Now, in today's session, we are going to start with communication types. There are 8 types of communication. Communication comes in a variety of types. While having a variety is nice, it is important to know which one to use at what time to maximize your success. So let's take a look at the various types of communication patterns. Communication ની 8 types છે, variety હોવી સારી છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે કઈ variety આપણે કયા સમયે યુઝ કરશું તો આપણને વધારે સક્સેસ મળશે. એટલે આપણે સ્ટાર્ટ કરીએ. The first one is personal or intrapersonal communication. હવે આપણને આમાં ઇન્ટ્રાથી જ ખ્યાલ પડી જાય છે કે અંદરો અંદરની વાત કરવામાં આવે છે. આપણે ઇન્ટર કોલેજ ને ઇન્ટ્રા કોલેજ કોમ્પિટિશન્સ, ઇન્ટર સ્કૂલ ઇન્ટ્રા સ્કૂલ કોમ્પિટિશન સાંભળ્યું હશે. ઇન્ટર સ્કૂલ એટલે એક સ્કૂલ બીજી સ્કૂલની સાથે કોમ્પિટિશન કરે છે ત્યારે, પર ઇન્ટ્રા સ્કૂલ એટલે સ્કૂલની ને સ્કૂલની અંદર, એટલે ખાલી સ્કૂલના સ્ટુડન્ટ્સની વચ્ચે જ થાય છે. સેમ વસ્તુ અહીંયા પણ અપ્લાય કરે છે. તમે ફર્સ્ટ જોશો તો ઇન્ટ્રાપર્સનલ એટલે કે પોતાનીની પોતાની સાથે, અને સેકન્ડ છે ઇન્ટરપર્સનલ એટલે કે બીજા કોઈક માણસની સાથે. એટલે ફર્સ્ટ વન, પર્સનલ ઓર ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન. ધ ઇન્ડિવિજ્યુઅલ કમ્યુનિકેટ્સ ઇન હિઝ ઓર હર માઇન્ડ થ્રુ ધ પ્રોસેસ ઓફ થિંકિંગ એન્ડ ફીલિંગ. Intrapersonal communication enables an individual to shape self-concept and develop one's convictions. It helps one to think, plan, analyze, be creative, and interpret ideas and messages. Frame new ideas to arrive at new decisions, solutions, or approaches. This type of communication holds great value to an individual and to the organization. આમાં જે ઇન્ડિવિજ્યુઅલ છે એટલે કે જે માણસ છે તે પોતાની સાથે વાત કરે છે, થિંક કરીને એટલે વિચાર કરીને યા કંઈક વસ્તુ ફીલ કરીને. આનાથી તે સેલ્ફ કન્સેપ્ટ, પોતાના રિલેટેડ જે કન્સેપ્ટ છે એને ડેવલપ કરી શકે છે અને પોતાની માન્યતાઓને પણ આગળ ડેવલપ કરી શકે છે. શું સાચું શું ખોટું એને ખ્યાલ પડવા લાગે છે. ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન એને થિંકિંગ, પ્લાનિંગ, એનાલાઇઝ કરવામાં, ક્રિએટિવ બનવામાં અને આઈડિયાઝ મેસેજીસ સમજવામાં, નવા આઈડિયાઝ સુધી પહોંચવામાં, ડિસિશન્સ લેવામાં, સોલ્યુશન્સ કાઢવામાં હેલ્પ કરે છે. એટલે આ કમ્યુનિકેશન જે છે એ એક ઇન્ડિવિજ્યુઅલને અને ઓર્ગનાઇઝેશનને ખૂબ જ હેલ્પફુલ રહે છે. ધ સેકન્ડ ટાઈપ ઓફ કમ્યુનિકેશન ઇઝ ધ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન. ઇટ ઇન્વોલ્વ્સ ધ ઇન્ટરેક્શન બિટવીન ટુ પર્સન્સ ઓર અ સ્મોલ ગ્રુપ ઓન અ વન ટુ વન બેસિસ. વન ટુ વન બેસિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ. The possibility of exchange of views and opinions on the spot makes this type of communication very valuable
to an organization. Staff meetings, feedbacks, customer relations are examples of interpersonal communication. હવે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન એટલે બે વ્યક્તિ યા એક નાના ગ્રુપ વચ્ચે જ્યારે ઇન્ટરેક્શન થાય છે, પણ વન ટુ વન બેસિસમાં થાય છે. ઓકે, પહેલાં હું વાત કરું, સામે તમે જવાબ આપો, તમે વાત કરો, હું જવાબ આપું. વન ટુ વન બેસિસ ઉપર જ્યારે થાય છે ત્યારે એને કહેવાય છે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન, જેમાં લોકો પોતાના વ્યૂઝ અને ઓપિનિયન્સ ઓન ધ સ્પોટ એક્સચેન્જ કરે છે. એટલે આ ઓર્ગનાઇઝેશન માટે ખૂબ હેલ્પફુલ રહે છે. આના અમુક એક્ઝામ્પલ છે સ્ટાફ મીટિંગ્સ, ફીડબેક્સ, કસ્ટમર રિલેશન્સ, જેમાં આપણે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન યુઝ કરતા હોઈએ છીએ. ધ થર્ડ વન ઇઝ ધ ઓર્ગનાઇઝેશનલ કમ્યુનિકેશન્સ. કમ્યુનિકેશન ઇઝ ધ એટ ધ રૂટ ઓફ એની ઓર્ગનાઇઝેશન. ઇટ ટેક્સ પ્લેસ કોન્સ્ટન્ટલી and is related to every function of an organization, whether it is departmental meetings, team briefings, presentations, group discussions, or giving orders and instructions. Communication takes place for exchanging information, decision making, or problem solving. No organization can function or survive without a positive communication climate. હવે ગમે તે ઓર્ગનાઇઝેશન હોય એમાં કમ્યુનિકેશન તો જરૂરી છે જ, આપણને ખબર છે, અને કન્ટિન્યુઅસલી ઓર્ગનાઇઝેશનને ફંક્શન કરવામાં હેલ્પ કરતું રહે છે. એટલે ડિપાર્ટમેન્ટલ મીટિંગ્સ હોય, ટીમ બ્રીફિંગ હોય, પ્રેઝન્ટેશન હોય, ગ્રુપ ડિસ્કશન હોય, યા પછી ઓર્ડર કે ઇન્સ્ટ્રક્શન્સ આપવા હોય, કમ્યુનિકેશન હંમેશા ઇન્ફોર્મેશનની એક્સચેન્જ માટે, ડિસિશન લેવા માટે, પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કામ આવતું જ રહ્યું છે. કોઈ પણ ઓર્ગનાઇઝેશન એવું નથી જ્યાં કમ્યુનિકેશન ન થતું હોય, અને જ્યાં કમ્યુનિકેશન થતું ન હોય એ ઓર્ગનાઇઝેશન ટકી શકે એમ નથી. ધ ફોર્થ વન ઇઝ માસ કમ્યુનિકેશન. હવે માસ એટલે એમાંથી જ આપણને ખબર પડી જાય છે વર્ડનો મીનિંગ. માસ એટલે શું થાય? ઘણા બધા લોકો સાથે. ઓકે, તો ઘણા બધા લોકોની સાથે તમે કેવી રીતના કમ્યુનિકેશન કરી શકશો? સો માસ કમ્યુનિકેશન ઇન્વોલ્વ્સ એની ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઓર્ગનાઇઝેશન દેટ ઇઝ ઓફ ઇન્ટરેસ્ટ ટુ ધ માસ. સ્ટાફ ન્યૂઝ લેટર્સ, પ્રેસ રિલીઝીસ, એન્યુઅલ રિપોર્ટ્સ, ઇન્ટરવ્યૂઝ ટુ મીડિયા આર એક્ઝામ્પલ્સ ઓફ માસ કમ્યુનિકેશન થ્રુ વિચ એન ઓર્ગનાઇઝેશન પાસિસ ઓન ઇન્ફોર્મેશન અબાઉટ ચેન્જીસ ઇન પોલિસીઝ, ન્યૂ પ્રોજેક્ટ્સ એક્સેટ્રા. આ એવી ઇન્ફોર્મેશન માટે યુઝ કરવામાં આવે છે જે ઘણા બધા લોકોના ઇન્ટરેસ્ટ માટે હોય, એક માસના ઇન્ટરેસ્ટ માટે હોય. એટલે જો તમે કંપની ચલાવો છો ને, તમે નવી પ્રોડક્ટ લોન્ચ કરો છો, તો તમારે એની એડ કરવી જ પડે છે, કેમ કે ઘણા બધા લોકોના ઇન્ટરેસ્ટ માટે છે. તો તમે શું કરશો? ન્યૂઝપેપરમાં એડ આપશો, રેડિયોમાં એડ આપશો, ટીવીમાં એડ આપશો. એ તમે કરો છો માસ કમ્યુનિકેશન. ઘણા બધા લોકો સુધી પોતાની વાત પહોંચાડો છો કે અમે નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ. આના અમુક એક્ઝામ્પલ્સ છે સ્ટાફ ન્યૂઝ લેટર્સ, પ્રેસ રિલીઝીસ, એન્યુઅલ રિપોર્ટ્સ, ઇન્ટરવ્યૂઝ આપવા, જેનાથી ઓર્ગનાઇઝેશન જે છે ઇન્ફોર્મેશન, જેમ કે એની કોઈ પોલિસી ચેન્જ થઈ હોય યા કંઈ નવું પ્રોજેક્ટ એ લોકો સ્ટાર્ટ કરતા હોય, એની ઇન્ફોર્મેશન એ લોકો માસેસ સુધી પહોંચાડી શકે છે. નેક્સ્ટ વન ઇઝ સોશિયલ કમ્યુનિકેશન. સોશિયલ કમ્યુનિકેશન ઇઝ એન ઇન્ફોર્મલ કમ્યુનિકેશન. ઇટ ઇઝ નોટ અ ફોર્મલ કમ્યુનિકેશન સ્ટુડન્ટ્સ, ઇટ ઇઝ એન ઇન્ફોર્મલ કમ્યુનિકેશન દેટ ડિમાન્ડ્સ સોશિયલ સ્કિલ્સ લાઇક ગ્રીટિંગ વન અનધર ઓર મિંગલિંગ વિથ ધ ક્રાઉડ. ધી સ્કિલ્સ ઓફન ફેસિલિટેટ બિઝનેસ ડીલ્સ in social parties or get-togethers rather than in the formal business environment
because in this communication, people interact freely with one another, converse and share ideas, and communicate pleasantly in a social setting free from rigidity and formality. હવે સોશિયલ કમ્યુનિકેશન એક એવું ઇન્ફોર્મલ કમ્યુનિકેશન છે જેના માટે તમારી સોશિયલ સ્કિલ્સ બહુ સારી હોવી જોઈએ. એટલે કે એકબીજાને ગ્રીટ કરવું, ક્રાઉડની સાથે ભળીને રહેવું, એ સ્કિલ્સ તમારી સારી હોવી જોઈએ. આ સ્કિલ્સના લીધે ઘણી વખત પાર્ટીઝ યા ગેટ ટુગેધરમાં બિઝનેસ ડીલ થઈ જાય છે. આવું તમે મૂવીઝમાં ઘણી વખત જોયું હશે, પણ એ રિયાલિટીમાં પણ થતું હોય છે કે તમે એક બિઝનેસ પાર્ટી ઓર્ગનાઇઝ થઈ હોય અને ત્યાં બે ક્લાયન્ટ ભેગા થઈ ગયા હોય, તો તમે જો એની સાથે રિલેશન સારો ડેવલપ કરી લ્યો છો તો એ તમારા ક્લાયન્ટ બની જાય, જેનાથી તમને બિઝનેસ મળે છે. એટલે એ એક ફોર્મલ એન્વાયરમેન્ટથી દૂર હોય છે, જ્યાં તમે ઇઝીલી ફ્રીલી ઇન્ટરેક્ટ કરી શકો છો એકબીજાની સાથે, પોતાના આઈડિયાઝ કમ્યુનિકેટ કરી શકો છો. ત્યાં તમારે કોઈ બાઉન્ડ્રી નથી, કોઈ સર નથી, કોઈ ફોર્મેલિટી નથી, કાંઈ નથી. એક ફ્રી ઇન્ટરેક્શન સાથે તમે પોતાનો જે બિઝનેસ છે એને ડેવલપ કરી શકો છો, તમારું કામ કઢાવી શકો છો. ઇન્ફોર્મલ એન્વાયરમેન્ટમાં, એટલે કે પાર્ટીઝ, ગેટ ટુગેધર્સ, ક્યાંક એમને રસ્તામાં ભેગા થઈ ગયા હોય તો, એટલે દેટ ઇઝ કોલ્ડ સોશિયલ કમ્યુનિકેશન. હવે આનું એક એક્ઝામ્પલ તમારા લેવલે હું તમને આપું, તો તમે ક્યાંક હોટેલે ગયા હોય અને ત્યાં તમને તમારા કોઈ ટીચર મળી જાય, તો ત્યાં તમે કંઈ એને ભલે સર મેડમ કંઈને એમ રિસ્પેક્ટ આપશો, પણ એમ ફ્રી ટોક હશે, આમ બહુ હેવી ટોક્સ નહીં હોય જેવું તમારા સ્કૂલ યા કોલેજ કેમ્પસમાં તમે કરતા હો, રાઈટ? ત્યાં પછી અગર ક્લાસની કંઈક વાત ઉપડે તો તમે કહી શકો કે આ મને આ તકલીફ પડે છે, અને તમને સર યા મેડમ રિસ્પોન્સ કરશે કે હા, તો અમે જોઈ લેશું. એટલે એ એક સોશિયલ કમ્યુનિકેશન હતું જ્યાં કોઈ બાઉન્ડ્રી નહોતી, રિજિડિટી નહોતી, તમે ફ્રીલી વાત કરતા હતા અને છતાં પણ તમારું કામ નીકળી ગયું. એટલે દેટ ઇઝ કોલ્ડ સોશિયલ કમ્યુનિકેશન. સિક્સ્થ ટાઈપ ઓફ કમ્યુનિકેશન ઇઝ ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશન. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સપોર્ટિવ કમ્યુનિકેશન. કાઉન્સેલર્સ, ટીચર્સ, એચઆર મેનેજર્સ પ્રેક્ટિસ ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશન બાય લિસનિંગ ટુ ધ ગ્રીવન્સીસ ઓફ ધી એમ્પ્લોઈઝ એન્ડ અટેમ્પ્ટિંગ ટુ સીક સોલ્યુશન્સ ટુ ધેર પ્રોબ્લેમ્સ. નોન ગવર્મેન્ટલ ઓર્ગનાઇઝેશન્સ or voluntary social organizations use this type of communication. Transformational communication ને supportive communication પણ કહેવાય છે. કોણ યુઝ કરે છે આ? તો કાઉન્સેલર્સ, ટીચર્સ, એચઆર મેનેજર્સ યુઝ કરે છે. તમારી પ્રોબ્લેમ્સ એટલે કે ગ્રીવન્સીસ એટલે પ્રોબ્લેમ્સને સાંભળે છે અને પછી એના સોલ્યુશન્સ કાઢે છે. નોન ગવર્મેન્ટલ ઓર્ગનાઇઝેશન એટલે કે એનજીઓ, એ લોકો પણ આ ટાઈપનું કમ્યુનિકેશન યુઝ કરે છે, જ્યાં તમારી પ્રોબ્લેમ સાંભળીને એનું સોલ્યુશન કાઢે છે, એટલે કે ટ્રાન્સફોર્મેશન લઈ આવે છે, તમને સપોર્ટ કરે છે. એટલે આને ટ્રાન્સફોર્મેશનલ યા પછી સપોર્ટિવ કમ્યુનિકેશન પણ કહેવાય છે. ધ સેવન્થ ટાઈપ ઇઝ કોર્પોરેટ કમ્યુનિકેશન. ઇટ ઇઝ ધ વેઝ ઇન વિચ અ કંપની બિલ્ડ્સ and keeps contact with employees, dealers, business houses and all stakeholders, and it is carried out by every responsible employee of the organization. All specialists from various departments such as advertising, public relations, sales and marketing, finance, business promotion, production, HR, etc. thus play a key role in enhancing the organizational culture and achieving the organizational objectives. એક એવું કમ્યુનિકેશન છે જેનાથી કંપની બિલ્ડઅપ થાય છે અને કોન્ટેક્ટ રાખી શકે છે પોતાના એમ્પ્લોઈઝથી, ડીલર્સથી, જે લોકોએ એના કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે એને સ્ટેક હોલ્ડર્સ કહેવાય, સ્ટેક હોલ્ડર્સથી,
બધાની સાથે એ લોકો કમ્યુનિકેશન જ્યારે કરે છે ત્યારે એને કોર્પોરેટ કમ્યુનિકેશન કહેવાય છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જેમ કે એડવર્ટાઇઝિંગ, પબ્લિક રિલેશન્સ, સેલ્સ એન્ડ માર્કેટિંગ, ફિનાન્સ, બિઝનેસ પ્રમોશન, પ્રોડક્શન, એચઆર, આ બધા જ આનો યુઝ કરે છે, જેથી કરીને ઓર્ગનાઇઝેશનનું કલ્ચર મેન્ટેન રહે છે અને એના ઓબ્જેક્ટિવ્સ જે છે એ ફૂલફિલ થાય છે. એટલે કે એના ગોલ્સ જે છે એ કોર્પોરેટ કમ્યુનિકેશન યુઝ કરીને ફૂલફિલ કરે છે. ધ લાસ્ટ વન ઇઝ ગ્રુપ કમ્યુનિકેશન. આમાં નામથી જ તમને ખબર પડી જાય કે ગ્રુપમાં જ્યારે આપણે વાતો કરતા હોઈએ છીએ ત્યારે એને ગ્રુપ કમ્યુનિકેશન કહેવાય છે. ગ્રુપ કમ્યુનિકેશન અકર્સ વેન મીટિંગ્સ આર હેલ્ડ ફોર ફેસ ટુ ફેસ ડિસ્કશન્સ ઓન ઇશ્યુઝ રિલેટેડ ટુ ધ ઓર્ગનાઇઝેશન. વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન સ્કિલ્સ આર એસેન્શિયલ ફોર પર્પઝફુલ ઇન્ટરેક્શન બિટવીન ગ્રુપ મેમ્બર્સ ટુ વર્ક મ્યુચ્યુઅલી towards achieving common goals. This communication pattern is interdependent and allows an open exchange of thoughts and opinions. એટલે ગ્રુપ કમ્યુનિકેશન જે છે એ ત્યારે થાય છે જ્યારે મીટિંગ્સ રાખવામાં આવે છે જ્યાં આપણે ફેસ ટુ ફેસ ડિસ્કશન્સ કરી શકીએ કોઈ પણ ઇશ્યુ ઉપર. ત્યાં વર્બલ અને નોન વર્બલ બંને કમ્યુનિકેશન સ્કિલ્સથી ગ્રુપ મેમ્બર્સ વચ્ચે ડિસ્કશન થાય છે અને કોમન ગોલ્સ ઉપર આપણે ફોકસ કરતા હોઈએ છીએ. આ કમ્યુનિકેશનમાં એક ઓપન એક્સચેન્જ હોય છે પોતાના વિચારોનો, મંતવ્યોનો. એટલે તમે અગર કોઈના વિચારની સાથે સહેમત નથી હોતા તો તમે એને કહી શકો છો કે હું આ વાતે સહેમત નથી, આપણે કંઈક આનો બીજો રસ્તો કાઢવો પડશે. સો ઇટ ઇઝ ઓપન એક્સચેન્જ ઓફ થોટ્સ એન્ડ કમ્યુનિકેશન ઓપિનિયન્સ. It takes place for a large group, right? So these were the 8 types of communication where we discussed personal or intrapersonal communication je potani sathe apne vaat karta hoye chi, interpersonal communication etle ke બે લોકો વચ્ચે યા એક નાના ગ્રુપ વચ્ચે વન ટુ વન બેસિસમાં જ્યારે વાત થાય છે એને આપણે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન કહેશું. ઓર્ગનાઇઝેશનલ કમ્યુનિકેશન એટલે કે ઓર્ગનાઇઝેશનમાં જે કમ્યુનિકેશન થતું હોય, પ્રેઝન્ટેશન્સ, ડિપાર્ટમેન્ટલ મીટિંગ્સ, ટીમ બ્રીફિંગ્સ, ગ્રુપ ડિસ્કશન, માસ કમ્યુનિકેશન, બહુ મોટા માસ સુધી, બહુ મોટા ઓડિયન્સ સુધી આપણે વાત પહોંચાડવી છે. સોશિયલ કમ્યુનિકેશન જ્યાં આપણે ફોર્મલ નહીં પણ ઇન્ફોર્મલ વાતોથી, ઇન્ફોર્મલ એન્વાયરમેન્ટમાં આપણે પોતાનું કામ કઢાવીએ છીએ, જેમ કે પાર્ટીઝ, ગેટ ટુગેધર્સ. ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશન્સ એટલે કે તમારી પ્રોબ્લેમ સાંભળીને એનું સોલ્યુશન કાઢવામાં આવે છે, આને સપોર્ટિવ કમ્યુનિકેશન પણ કહેવાય છે. કોર્પોરેટ કમ્યુનિકેશન જે બધા એમ્પ્લોઈઝ, ડીલર્સ, બિઝનેસ હાઉસીસ, સ્ટેક હોલ્ડર્સની સાથે કરવામાં આવે છે સારા રિલેશન મેન્ટેન કરવા, જેથી કરીને ઓર્ગનાઇઝેશનનું કલ્ચર મેન્ટેન રહે અને ગોલ્સ ફૂલફિલ થઈ શકે. લાસ્ટ ઇઝ ગ્રુપ કમ્યુનિકેશન જે મોટા ગ્રુપની સાથે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે કહેવાય છે. આમાં ડિસ્કશન્સ થાય છે ઇશ્યુઝના રિલેટેડ અને એમાં વર્બલ અને નોન વર્બલ બંને ટાઈપના કમ્યુનિકેશન સ્કિલ્સ યુઝ થાય છે. ઓપન એક્સચેન્જ ઓફ થોટ્સ અને ઓપિનિયન્સ હોય છે.